જય શ્રીમન્નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 10, વિભૂતિ યોગ, શ્લોક 13. સર્વમ એતત ઋતમ મન્યે યન્માં વદસિ કેશવ, નહિ તે ભગવન વ્યક્તિમ વિદુહ દેવા ન દાનવાઃ. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે. તેમાં અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માને આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યો છે. હે કૃષ્ણ, સૃષ્ટિના સર્જનનું કાર્ય, સમગ્ર સૃષ્ટિના રક્ષણનું કાર્ય, સમગ્ર સૃષ્ટિને સંતુલિત રાખવાનું કાર્ય અને સમગ્ર સૃષ્ટિના વિસર્જનનું કાર્ય, આ બધું તમારી ઈચ્છાથી જ થઈ રહ્યું છે. આ બધું તમારા નિયંત્રણમાં છે. આને તમારી વિભૂતિ કહેવાય છે. અને તમે જ એવા છો જેમાં અનંત, વિશેષ અને અદ્ભુત ગુણો છે, તેને યોગ કહેવાય છે. હે કૃષ્ણ, મને તમારી વિભૂતિ અને તમારા યોગમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. હે કૃષ્ણ, તમે મને જે કહ્યું છે હું તે સત્ય માનું છું. હે કૃષ્ણ, ન તો દેવતાઓ કે ન તો દાનવો ક્યારેય તમારા સાચા સ્વરૂપને સમજી શકે છે અને ન તો તમારો મહિમા જાણી શકે છે. પણ હે કૃષ્ણ, તમે મને આ મહિમા જણાવો. આ પ્રમાણે અર્જુન તેની કૃતજ્ઞતા અને સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યો છે. ચાલો આપણે અર્જુનના સ્થાને રહી આપણી પૂર્ણ શ્રદ્ધાને પ્રગટ કરીએ અને શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપા માટે આવશ્યક યોગ્યતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ. ચાલો આપણે બધા અર્જુનના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. સર્વમે તત્રતમ મન્યે યન્માં વદસિ કેશવ, નહિ તે ભગવન વ્યક્તિમ વિદુર્દેવાન દાનવાઃ. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનમ તવ. સર્વમ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65-70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ, એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન,
હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન. હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન. હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન. હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ. તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન. હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ. તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન. હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન. હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દૃઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. સર્વમ એતત ઋતમ મન્યે યન્માં વદસિ કેશવ. નહિ તે ભગવન વ્યક્તિમ વિદુઃ દેવા ન દાનવાઃ. ઓમ. સર્વમેતત ઋતમ મન્યે યન્માં વદસિ કેશવ. નહિ તે ભગવન વ્યક્તિમ વિદુર્દેવાન દાનવાઃ. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનમ તવ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. જય શ્રીમન્નારાયણ. તમામ ભક્તોને ખાસ વિનંતી, આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ એક મિનિટ ફાળવીએ અને નારાયણાશ્રમ વાંચીએ. નારાયણાશ્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanashram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાશ્રમ PDF પ્રાપ્ત થશે. PDFમાં રામાયણનો એક શ્લોક, ગીતાનો એક શ્લોક અને એક વિષ્ણુ નામ છે. આ ત્રણને નારાયણાશ્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે
તેમના નારાયણાશ્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું એક વાર પારાયણ, શ્રીમદ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ અને તમારું નારાયણ આશ્રમ મેળવો. જય શ્રીમન્નારાયણ.